शत्रुंजय ये तीर्थ छे यो भले लोको कहता महातीर्थ छे यो शास्त्रों में लखायु छे पण व्यक्तिगत रीते पूछो आ जन जन एना माटे शत्रुंजय प्राण छे तीर्थ पर हुमलो थाय सहन करी लेवू हजू शक्य छे पण सवारे उठी ने जे पहेलू याद आवे रात्रे सूईए त्यारे जेने नमन करीने सूई जईए अने आखा दिवस में जेटला श्वास लेवाय एनी साथे जे तीर्थ जे दादा ए घूटाता होय ए आपणो प्राण बनी जाय छे ने आ प्राण परनुं आक्रमण छे। हवे तो कहता पण शरम आवे छे कि अमे 42 वर्षथी सहन करी रह्या छीए। लोको पूछे छे कि एक समाज आटला वर्षोथी सहन कई रीते करी शके आने लाचारी गणवी मजबूरी गणवी के कायरता गणवी भूले चूके अहींथी नीचे उतरो कोई मळे तेवुं कहता नहीं के 42 वर्षथी सहन करता था। लोको शरम करशे आपणी उपर पण हवे बस थयुं घणुं थयुं। हमणां अहींथी एवुं बोलायुं કે આપણે કલેક્ટરને માંગણી આપવાની છે ધારાસભ્યશ્રીને માંગણી કરવાની છે આ પ્રયોગ સદંતર ખોટો છે। જે વસ્તુ આપણો બંધારણીય અધિકાર છે જે વસ્તુ ધાર્મિક અધિકાર છે જેના પર સદીઓથી ડોક્યુમેન્ટરી રીતે અને ભાવનાત્મક રીતે આપણો કબજો રહ્યો છે નૈતિક રીતે આપણે સંપૂર્ણપણે જેના હકદાર છીએ એ વસ્તુ માટે આપણે માંગણી શેની કરીએ વિનંતી શબ્દ કેવી રીતે વાપરી શકાશે આપણે જે આપીએ છીએ આવેદન પત્ર છે અને નિવેદન છે માત્ર ફરજ યાદ કરાવીએ છીએ કે અમારો આ હક છે જે સચવાતો નથી અને અમે અત્યાર સુધી સરકારને જે જોઈએ બધું જ આપ્યું છે પૈસા આપ્યા વોટ આપ્યો સમર્થન આપ્યું કોઈ વસ્તુ સરકારને આપ્યા વગર બાકી રાખી નથી કદાચ આટલું તો કોઈ વ્યક્તિ કે જાનવરને ખવડાવ્યું હોય ને તો એનું પેટ ભરાયું હોય એટલું મોઢામાં ઠૂસ્યું છે આ સરકારના મોઢામાં પણ હજુ સુધી ક્યારે પણ સરકારે જૈનોના હકની રક્ષા માટે એક પગલું ભર્યું નથી। પછી કોઈ પણ પક્ષની સરકાર હોય આપણે પક્ષ સાથે લેવા દેવા નથી। હેમચંદ્રાચાર્ય ભગવાન એમણે ત્રિષષ્ટિ લખ્યું ત્રિષષ્ટિમાં એક વાત બહુ સ્પષ્ટપણે લખી દીધી છે કે આ રાજ્ય વનરાજ ચાવડા જેવા જૈનોએ સ્થાપ્યું છે જૈન રાજાઓએ ગુજરાત બનાવ્યું છે। જંગલ હતું આનર્ક પ્રદેશ હતો ગુજરાત જૈનોએ ઊભું કર્યું છે આનો સદીઓ સુધી વહીવટ જૈન મંત્રીઓએ કર્યો છે ચાંપાથી શરૂ કરી વસ્તુપાલ સુધી અને પછી પણ જૈન મંત્રીઓ સેંકડોની સંખ્યામાં ગણાઈ શકાય જૈન રાજાઓએ સ્થાપ્યું જૈન મંત્રીઓએ સમૃદ્ધ કર્યું પણ આ રાજ્ય આ ગુજરાતની ભૂમિ એના પર રહેનારો માણસ કોઈ પણ ધર્મ પાળે કોઈ વાંધો નથી એનો। પાલિતાના પર આપણે અંગારશા પીરની દરગાહને પણ સાચવી છે દરેક ચાલતો જતો સંઘ અંગારશા પીરની દરગાહ પર એક ચાદર ઓઢાડી દે છે તો અંગારશા પીરને સાચવી શકીએ તો હિન્દુઓ તો આપણા ભાઈ છે એને સાચવવામાં કોઈ પ્રોબ્લેમ ન હોય પણ ખાસ જ્યારે ભાઈ ભાઈને નથી સમજતો અને જો એ બાબતે કંઈક થાય છે હેમચંદ્રાચાર્યનું વચન યાદ રાખજો કે ગુજરાતની ભૂમિ પર તદ્દ્વેષી નૈવ નંદતિ આ એમના શબ્દો છે કે જૈનોનો દ્વેષ કરનાર માણસ આ ગુજરાતની ભૂમિ પર શાંતિથી આનંદથી જીવી શકશે નહીં આ એમનું વરદાન ગણો જૈનોને આપેલું કે જૈનોને પીડનારી પ્રજા માટેનો અભિશાપ ગણો જે વાક્ય ગણવું હોય તે ગણજો પણ તદ્દ્વેષી નૈવ નંદતિ। સવાલ એ છે કે શત્રુંજય માટે આપણી પાસે શું છે આ રિક્ષા આપણું એની સાહેબ જાણ કરજો 5 મિનિટ પાંચ બે જ મિનિટ
આપણી પાસે શત્રુંજય માટે શું વહાવડા માટે છે? ત્રણ વસ્તુ છે મારી પાસે, એક હતા મારા આંસુ જે વર્ષો સુધી વેવડાવ્યા છે શત્રુંજય માટે, મારે મન અને સકલ સંઘને મન તમારા દરેકનો આંસુ બહુ મૂલ્યવાન છે, આંસુ એક વેવડાવવા માટે આપણી પાસે છે. બીજું છે પરસેવો, એક વહી શકે એવી બીજી વસ્તુ છે મારી પાસે પરસેવો, અને ત્રીજું એક છે લોહી. આરાધક આત્મા શત્રુંજય માટે આંસુ વેવડાવશે, સેવક આત્મા શત્રુંજય માટે પરસેવો વેવડાવશે, અને સૈનિક એ શત્રુંજય માટે પોતાનું લોહી વેવડાવશે, કોઈનું નહીં પોતાનું. આપણે આરાધક પણ બનવાનું છે, પણ એ વર્ષો વીતી ગયા, આંસુ વેવડાવવાના વર્ષો વીત્યા છે. અત્યારે સમય આવ્યો છે પરસેવો વેવડાવવાનો, જે આજે વહેશે, અને જરૂર પડે તો લોહી વેવડાવવા તૈયાર રહેવાનું છે. આરાધક હતા, સેવક છીએ, સૈનિક બનીને રહીશું એ નક્કી માનજો. સવાલ એટલો જ છે મારી અને તમારી સામે, એક જ સવાલ છે. અહીં જે પણ સત્તાધીશો બેઠા છે, ત્યાં જે પણ હશે, બધાને કહેવું છે કે અમારી તમારી સામે એક પણ રિક્વેસ્ટ ન, એક પણ રિક્વેસ્ટ ન. આ વખતે માત્ર અમે તમને ભાન કરાવીએ છીએ કે તમારી ફરજ કઈ છે. આ સકલ સંઘ એ કોઈ વિનંતી લઈને, ખોવો લઈને, કટોરો લઈને ઊભો નથી, પ્લીઝ ન. રિક્વેસ્ટ શબ્દ, વિનંતી, માંગણી શબ્દ વાપરતા નહીં. આ અમારી તમને આપેલી લાસ્ટ વોર્નિંગ છે, લાસ્ટ શબ્દ સાથે કહું છું કે વોર્નિંગ છે. અત્યાર સુધી એટલી શાંતિ રાખી છે કે અમારી શાંતિને તમે કાયરતા સમજી લીધી છે, નિર્બળતા ગણી છે. હવે નહીં, ફરીથી કહીશ, કોઈ પણ ધર્મ સામે, કોઈ પણ અનુયાયી સામે આપણને ક્યારે પ્રોબ્લેમ હતો નહીં, છે નહીં, હશે પણ નહીં. કોઈ ધર્મ, કોઈ સમાજ, કોઈ પ્રજા, કોઈ સમુદાય એને આપણે ટાર્ગેટ કરતા નથી, માત્ર પોતાનું જે હતું, જે છે એ રહેવાનું જ છે એટલી વાત છે. 2020માં હાઈકોર્ટનો હુકમ આવી જાય દબાણો હટાવવાનો, અને પોલીસ પ્રશાસન એક વસ્તુ હટાવીને 2022ના ડિસેમ્બર સુધી હાઈકોર્ટના ચુકાદાની નકલ જાહેર છે, માન્ય સુપ્રીમ કોર્ટે એને બહાલી આપેલી છે, હજુ હટ્યું નથી. દારૂની ભટ્ટીઓ શત્રુંજય પર ધમધમે, અને આપણે જ્યારે સરકારને કહેવા જઈએ ફોટા સાથે, સરકાર જવાબ આપે કે આ તો ચાલવાની જ છે, મતલબ શું થાય છે? ત્રીજી વાત આની સાથે કે જ્યારે આવી રીતે પગલાં તૂટે, આપણી સામે રેન્ડમલી 25-27 દિવસ સુધી કોઈ માણસ ન આવે, રેન્ડમલી એક જણને પકડીને ઊભો કરવામાં આવે, અને એમ કે હું તો ચોરી કરવા ગયો તો ચોરીમાં કંઈ મળ્યું નહીં એટલે તોડી નાખ્યા, કોણ ભરોસો કરશે આ લોકોને? સવાલ જ નથી આવતો. ખાસ કહું છું કે શત્રુંજય તૂટી રહ્યો છે. અરે માઇનિંગ આટલું ચાલતું હોય, ખોદકામ શત્રુંજય ખોખલો થઈ રહ્યો હોય, આટલા કેસ કરીએ, કોઈ કેસમાં મુદત પર મુદત પડ્યા કરે, અને ચુકાદા આવી ગયા પછી પણ પોલીસ માઇનિંગ નથી અટકાવતી, પોલીસ પ્રશાસન આપણી સાથે નથી આવવા માંગતું, સમજાવટ છતાં, બધું જ કરવા છતાં નથી કરવા માંગતું સરકાર. હમણાં અમે લોકો સુરતમાં હતા, આમ ખોવો લઈને ઉભા રહ્યા છે. મારા સાહેબ વિનંતી, આ બધાને કહેજો કે અમને વોટ આપે, બહુ ઓછા માર્જિન કે હરજીત નક્કી થવાની છે. અરે ભાઈ, તમારા કટોરામાં જે લઈને ઉભા હતા એમાં ધારો એટલા વોટ મૂક્યા છે, બસ જીતાડી દીધા છે. પણ હવે અત્યારે જે હક થાય છે તમારે આપવો જ પડશે. આપણી રેલી સરકારને અને પોલીસ પ્રશાસનને યાદ કરાવવા માટે છે કે તમે અત્યાર સુધી તદ્દન નિષ્ક્રિય રહ્યા છો, ખાલી પોતાની વોટ બેંક સાચવવામાં પડ્યા છો, પોતાનો ધર્મ સાચવવામાં પડ્યા છો, અમારા હકની રક્ષા કરી નથી. તો યાદ કરાવવાનું છે, અને શાંતિ અને શાંતિપ્રિય પ્રજા એ જ્યારે ઊભી થાય છે અને જ્યારે લાસ્ટ વોર્નિંગ આપે છે, ત્યારે એનો અર્થ એટલો જ થાય છે કે હળવાશથી લેવા જેવું બિલકુલ નથી. પર્સનલી હું એટલું ચોક્કસ કહેવાનો છું, અહીંયા પણ કહું છું, ત્યાં પણ કહીશ કે દીક્ષા લે છે કોઈ સાધુ,
ત્યારે વાસ્તવમાં માથા પર કફન બાંધી લેતો હોય છે, સંસારની રીતે મરી ચૂક્યો છે. મારું નથી આધાર કાર્ડ, મારી નથી વસ્તી ગણતરીમાં કોઈ ગણતરી, મારે નથી કોઈ સંસાર, નથી માતા, નથી પિતા, નથી ભાઈ, નથી બેન, નથી કશું જ. કફન બાંધી લીધું છે દીક્ષાના દિવસે, પણ એ કફન અત્યાર સુધી આરાધના કરવામાં વપરાયું છે. અને એક સાધુ જ્યારે કહે છે કે જો આ લાસ્ટ વોર્નિંગ છે, તેનો અર્થ થાય છે કે હવે પછી જો એ પૂરું ન થાય તો કોઈ પણ હદે જઈ શકાય છે. ને માથા પર સરફરોશીની તમન્ના રાખીને જીવતો માણસ જ્યારે કોઈ પણ હદ એ શબ્દ વાપરે છે ત્યારે એનો અર્થ જે થતો હોય સૌ કોઈએ સમજવાનો હોય છે. કોઈ પણ હદ એક વસ્તુ કહીશ છેલ્લી, કે શાંતિ એ અંદરથી તાકાત આપે છે. રાજસભામાં જ્યારે અર્જુન અને ભીમ બંનેની નજર સામે દ્રૌપદીના વસ્ત્રો ઉતરી રહ્યા હતા, ભીમ બૂમ બરાડા પાડે, બૂમ બરાડા પાડે, અર્જુન તદ્દન શાંત. દુશાસન એ ભીમને જોયા કરે, કર્ણે એને કીધું કે ડરવાનું આ ભીમથી નથી. કેમ કે એ તો બોલી બોલી અને પોતાની તાકાતને નષ્ટ કરી રહ્યો છે. ડરવાનું અર્જુનથી છે જેના હોઠ બંધ છે, પણ હોઠ ધનુષની જેમ ખેંચાયેલા છે. એની આંખો જો, એના હોઠ જો, એના પર જે મક્કમ તેને ધીરતા છે ને, આ શાંતિ એક મક્કમ તેને ધીરતા આપે છે. 42 વર્ષનું આપણું મૌન તાકાત જમા થઈ છે. લાવા જ્યારે થોડો થોડો નીકળી જતો હોય ને ત્યારે કોઈ દિવસ પર્વત ફાટતો નથી હોતો, પણ 42 વર્ષનો લાવા અંદર જમા થયો છે, તાકાત ભેગી થઈ છે. જો આ તાકાત એને હવે શાંતિ નહીં આપવામાં આવે, હક નહીં આપવામાં આવે, તો તાકાત ફાટી જવાની છે. એ નક્કી માનજો. મૌને આપણને તાકાત આપી છે, અને આ તાકાત એ સાથે આજે આપણે કૂચ કરી જવાની છે. આ રેલી શબ્દ લોકો માટે છે, આપણા માટે સૈનિકોની કૂચ છે. એ નક્કી માનજો. છેલ્લી વાર વોર્નિંગ આપવા જઈએ છીએ, એ શબ્દ જ વાપરજો. યાદ કરાવવા જઈએ છીએ કે તમારી ફરજ કઈ છે. અને એ સાથે આમ રેલી પહેલા, રેલી વખતે, રેલી પછી કોઈને પણ વાત કરો ત્યારે એમ જ કહેજો કે અમે લાસ્ટ વોર્નિંગ આપીને આવ્યા છીએ. કયો શબ્દ વાપરશો? શત્રુંજય અમારો હતો, શત્રુંજય અમારો છે, શત્રુંજય અમારો જ રહેશે. આનાથી ઓછું અમને કઈ ખપતું જ નથી. છેલ્લી વાત, સમાધાન ક્યારે આપણને ગમતું નહોતું એવું નથી. સમાધાન હર વખતે સ્વીકાર્યું છે, પણ શત્રુંજય માટે સમાધાન હોય નહીં. શત્રુંજય માટે આપણી નીતિ ઝીરો ટોલરન્સ. ઝીરો ટોલરન્સ સિવાય કોઈ નીતિ શત્રુંજય માટે નથી ખપતી. કેમ કે આજે કોઈ મારો હાથ કાપી જાય છે તો કદાચ હું જીવી જઈશ, મારો પગ કાપી નાખે છે હું જીવી જઈશ, પણ આ જે પ્રહાર થયો છે ને મારા હૈયા પર થયો છે. હૈયું તૂટ્યા પછી માણસ જીવતો નથી હોતો, અને જૈન પ્રજા પણ હૈયું તૂટ્યા પછી શાંત બેસે કોઈ રીતે શક્ય નથી. આ છેલ્લી 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 વોર્નિંગ છે.